સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. મારી ઈચ્છા પૂરી કરતો નથી, મારા મોં પૂરા કર્યા, મારી અપેક્ષા પૂરી કર, મારા બધા સુખ આપ મને. એમાંથી એકની તો ડિમાન્ડ હોય જ. એટલે કે હું આટલું બધું તો આપું છું, તોય પેલી અથડામણ બંધ જ ના થાય. મોં શું છે કે પોતાનો મોં જેમ વિષય વિચાર આવે ને તે બળતરા ઉભી કરે, લાય બળે. પછી પેલું કાદવ ચોપડે ઠંડક લાગે, કાદવ ચોપડ આને મને સુખ આપ્યું. તો આ ખરેખર વિષયના પરમાણુ જ કહી દે છે, મોહ પોતે જ કહી દે છે. એ પરમાણુ જ ઉદય થાય મોહનો. જેમ સાડી દેખે એટલે મેં કઈડ ઉભી થાય, ખરીદે એટલે કઈડ માટે ત્યાં સારું લાગે. ખરીદી અપાવનાર કે તેણે મને અપાયું તો કેટલો સારો કહે છે, એટલે અપાવનાર ઉપર રાગ બેસે. હવે પોતાનો મોહ જો પૂરો ન કરે તો કઈ એને બળતરા આપે છે, દુઃખ આપે છે. પછી ફાઇલ સામી વ્યક્તિને પછી વઢે, અપમાન કરે, તરછોડ મારે, તિરસ્કાર કરે. તું મને ત્રાસ આપે, તું મને સુખ નથી આપતો, તું નકામો છે. અને પણ એનો દ્વેષ કેમ આટલો બધો થયો ફાઇલ ઉપર? પણ પોતાનો મોહ બળતરા આપે છે, એને સુખ જોઈએ છે. અને આનો રૂટકોઝ શું પાછો? હું જુદો ને ચંદુ જુદો, એ નથી રહેતું. હું જ ચંદુ છું, મારું સુખ મને મળવું છે. તને સુખ કેમ ભૂખ પડી? તને સુખ નહીં ઈચ્છા કરી, તેને સુખ મેં ભોગવી છું, મજાવ છે, આમ મેં મેળવી છું, મજાવ છે. આ મજાવ છે એ માન્યું, ઈચ્છા ઈચ્છા એટલે નથી ગયું, મળ્યું, અંદર મળે છે, બળે છે. હવે તો મને મારું સુખ આપે છે. ના કરે એટલે પછી આક્ષેપો ને તિરસ્કાર ને અભાવ ને દ્વેષ ને અણગમો ને ઝઘડો કકડાટ. છોકરો કેવી ત્યાં મોની બળતરા બંધ થતી નથી, પેલા જોડે ઝઘડવાનો બંધ થતો નથી, અંતર નથી આવતા. દ્વેષ બંધ કરો, ફાઇલ માટે દ્વેષ બંધ કરો. તને સુખ આપવાનું, સુખ ની જરૂર કેમ પડી? તપેલું હોય ને એને બાવળિયું ઠંડક આપે, તો બાવળિયું સુખ આપતું જ નથી. આ તડકાનો તાપ એને દુઃખ આપે છે, મોને બળતરા એને દુઃખ આપે છે. અને એ બળતરામાં ઠંડક ક્યાંથી મળે? બસ આમ કરી નાખું તો સુખ આવે, આમ કરી નાખું તો સુખ આવે, આમ ભોગવી લેવું સુખ આવે, આમ મજા કરી લઉં સુખ આવે. ખાવાનું જ નથી, મેં પોતો જ કીડ છે. ત્યાં જુદું રાખવાનું છે. એટલે આપણી 12મી આપતાણી કહે છે ને, જુદાપણાની જાગૃતિ. દીપક જુદો ને હું શુદ્ધાત્મા, દીપક બળતરા બળતરા. જેમ પેલો નિમિત્ત પાસેથી સુખ લેવા જાય એટલે પેટ્રોલ ને અગ્નિ ઠારવા માટે નાખ્યું એટલે ઓર આગ વધે. જેમ પેલો સુખ આપે એમાંની ભૂખ મોની વધે, મને વધે ને પેલું પૂરું સુખ ના આપી શકે એટલે પેલાને બરોબર કચડે. અહંકાર ને દુઃખ છે, અહંકાર ને ભૂખ છે, અહંકાર ને સુખ જોઈએ છે. અહંકાર બેઠો ફરે છે એટલે પોતે જ ગુનેગાર, એટલે એને દુઃખ જ છે. સામે વ્યક્તિ પાસે સુખ ની અપેક્ષા રાખે, તારે મને સુખ આપવાનું, કોઈ કાળે આપી શકવાનું. અપરિચય એટલે एकला पड़ता नहीं, त्याग करता नहीं, व्यक्ति प्रत्येना द्वेष ने ओगाड़ो। गमे तेटलो में भाव बगड़े, अभाव थाय, तिरस्कार थाय, द्वेष थाय, તમારે દુહાઓ છે તો કે ના, પેલું ત્યાં અટકો, આ વ્યક્તિનો દોષ નથી, આ મોહની કઈડ ઉભી થઈ છે, એ મોહ કેમ? તો કે પેલું જુદો પાડો, કે ના હું જુદો, મંગળી જુદી, હું જુદો, ચંદુ જુદો, પછી એ જુદો પડો ને એટલે જે પેલું પારકા ક્ષેત્રમાં બેઠા એટલે બળતરા થાય, એક તો બંધ થઈ, અંતરદાવ તો બંધ થયો, પછી રહી પરમાણુ ઇફેક્ટ, એ જેટલું દ્વેષ प्रतिक्रमण करीने समझीने बंद करता जाइशो એટલે આ બળતરા બંધ થશે। બોલો એ દ્વેષ એટલે એક દુઃખ ઉભું થાય છે, એટલે સુખ મેળવવા જાય છે, એ મળતો નથી એટલે સુખ ને આપનાર પર દ્વેષ થાય છે। તો બંનેનું કારણ શું? તો કે જુદાપણાની જાગૃતિ નહીં, મને થતો જ નથી, થાય છે પણ પ્રકૃતિમાં, તો મને નથી આપો આખી બાકી આપો દુઃખ મળે પણ અત્યારે આ સોના મળતું વ્યવસ્થિત. હવે મને જ ખબર નથી, ખાનાર ને ભૂખ ઉપડી છે, આહારી ને ભૂખ ઉપડી છે, મને નહીં. હું સુતો છું, તપ કરો, મોહના પરમાણુ બળી જશે, જોવાથી બળી જાય. શું કરવું, કેવી રીતે ઉપાય કરવો, એનાથી આગ વધશે, સ્મતા દ્રષ્ટા રહેવાથી ઉભરતું જશે. હા, આપણું વિજ્ઞાન છે. 12મી 13મી માં કે છે ને વિત્ત દ્વેષ, એમાં આગળ વધો. માન ખાવા વાળી પ્રકૃતિ માની પ્રકૃતિ છે. આગળ રહેવું, મીઠું બોલવું, પૈસા વાપરવા, ગમે તે રીતે લોકોની નજરમાં ઊંચા રહેવું. તો આમાં શું ગોઠવું, કેવું રહેવું જોઈએ, નોર્માલિટીમાં કેવી રીતે રહેવું? અને નજીકની ફાઇલોમાં સારા દેખાવાનું હોતું નથી, ત્યાં મન કચકચ કરે છે. બંનેમાં નોર્મલ કેવી રીતે રહેવું? હા, આમાં તો શું છે કે હવે આ તો બંને થાય, બોલો કોઈ આપણું અથવા કોઈ આપણી ભૂલ કાઢે ને ત્યારે તપ કરી લેવું. આપણે જાતે માનના કચરાની ટોપલી કઈ ખાલી કરવા જઈશું નહીં. કોઈક લઈ જતું હોય તો ખાલી થઈ જવા દેવાનું, રક્ષણ નહીં કરવાનું. એટલું તો ફાવે ને, થઈ જાય રક્ષણ. એ જ બંધ કરો ને. પેલું તો હમણાં મીઠું બોલવાનું, પૈસા વાપરવાના, લોકોને વાહ કરવાની, બધાને આમ હેલ્પ કરવાની, આમ સેવા કરવાની, આગળ ઉભા રહીને બધા લાભ લો. બસ મારે કઈ જ હોતું નથી. તમે પણ થોડું નહીં, મને નહીં, દાદાનું કામ થોડું જ જોઈએ. મને કહેજો, હું તમારી સેવક. એ શેઠ ને આપણે સેવક થઈ જાઓ તો માનવો પડે. જરાક કે આપણને લાગે કે આપણે ઇગ્નોર કરે છે તો એને કટ જ કરી દેવાય. વ્યવહાર કટ થાય. એટલે કોને તમે રક્ષણ કર્યું? આત્મા જોડે ભેદ પાડ્યો અને પોતાના માન પર પ્રેમ રાખ્યો. આપણે આત્મા ખોયો, આપણે માનનું રક્ષણ કર્યું. એટલે કોનું રક્ષણ થયું? પૂતગલનું રક્ષણ થયું, આત્માને ખોયો. આ જ ભૂલ કાઢવાની છે, મોટા મોટી ભૂલ. આ માની બેઠા છે કે હું જ છું, મારો જ ખરાબ દેખાય છે. આને ખરાબ દેખાડ્યું બધાને, એટલે એને કાપો. પણ તમે એને નથી કાપતા, એના અહંકારને નહીં, એના આત્માને કાપો છો. એટલે આપણા આત્મા જોડે જ ભેદ પડ્યો અને અહંકાર નું રક્ષણ કર્યું અને આત્મા જોડે ભેદ પાડ્યો. ત્યાં તોડવું છે કે ના, તપ કરો. ઉપકાર છે, નિમિત્ત નો ઉપકાર, ભેદ પાડવો નથી. ઉપકાર સામે છે, એની વાત કરી, આવો મેં તે સારું કર્યું, આ બરોબર છે, આવું જ કરાય, બરોબર છે, મારે તને ભેદ પાડવો નથી, દુઃખ આપવું નથી. એટલે બોલવાનું નહીં, પણ ભેદ પાડવા નહીં દેવાનું. મેં જે વાતચીત કરી આવો એટલે ભેદ મટી જાય. પછી માન ખાવા માટે જ પ્રયત્ન ઘરમાં બી બધું ચાલુ હોય કે મોટો બંગલો તો જોઈએ, અને એની માટે થઈને હવે ઝઘડા કરીને પણ આમ વારંવાર યાદ કરાવીને કીધા જ કરે. યાદ કરાવું, હા, થોડું મારો વિચાર ના કરો, બાબાનો વિચાર કરો, બેબીનો વિચાર કરો. આ બધા થોડા મોટા થશે, એ ભણે છે 11મી માં, એને પછી જુદું રૂમ જોઈએ. આપણા નાના ઘરના જુદા રૂમમાં કેવી રીતે રહી શકે? તમે થોડો તો વિચાર કરો. મારી અક્કલ તમે થોડી લઈ જાઓ અને થોડીક મારી નજરથી જોયો તો ખરા. પેલું કે જોયું, હવે બહુ વખત જોયું, ત્રાસી ગયો તારાથી, શાંતિ રાખ. તમને મારી પડી જ નથી, નથી ફરવા નહીં જતા, નથી સારી વસ્તુ આપી, નથી ઘર સારું. હું કઈ બીજું કઈ માંગુ છું? આપણે વ્યવસ્થિત ક્યારે વાપરીશું? આપણો મોહ પૂરો ના થાય તો તરત તપ કરો. વ્યવસ્થિત ના સપ્લાય કરતું નથી, આ વ્યક્તિને કચડવાનું નહીં. આપણે શું છે, વ્યવસ્થિત નો હિસાબ આવશે ત્યારે હામેથી આવીને પડશે. અને નિયમ કેવો છે, જે દાડે મને આ ડોક્ટરે મને શીખવાડ્યું કે જયારે તમે ભૂખ લાગે અને ના ખાવ ને તો કચરા બળે, અને જે દાડે ખાવાની ઈચ્છા જ નહીં થાય ત્યારે તમને ખૂબ મૃત્યુ થતું જશે. પણ ઈચ્છાઓ જો માનની ઈચ્છા નહીં રહે ને ત્યારે માન આમ ઢગલે બંધ લોકો વરસાવશે, આમ એટલું બધું વરસાવશે. એટલે ઈચ્છા જ અગ્નિ છે ને, એ જ અંતરાયનું કારણ છે. પણ આમાંથી નીકળવું છે, ખબર પડે છે ખોટું છે, પણ એટલે પહેલું લેવલ સુધારો ને. આપણે મોહ પૂરો ના કરે, દુઃખ આપવા નથી. આજે આખું વિજ્ઞાનની શરૂઆતમાં વાત કરીને આજ બધે આ પ્રોબ્લેમ છે. આપણા મોહની બળતરા એ આપણું દુઃખનું કારણ, આપણા મોહની બળતરા છે. અને બળતરા ટાઢે પાડવા માટે ફાઇલની પર કકળાટ કરી છે, તારે લીધે મને નથી મળતું, પણ એનો શું દોષ? આપણે અંતરે આપણને પ્રાપ્ત કરાવે એમાં વ્યક્તિનો શું દોષ? ત્યાં સુધી તપ કરો કે મને ભાવ છે, ભાવ રાખો. આગ્રહ થયો ને એટલે મળતા, પછી આક્ષેપો. ભાવ છે બંગલો હોય તો સારું. હવે એક બેન છે, એને બંગલો ત્રાસી ગઈ છે, બંગલા મારી કમર દુખે, મારા આટલા બધા રસોડા, આટલા બધા રૂમો સાફ કરવાના, આટલા બધા મહેમાનો આવે, હું તો થાકી જાઉં, બંગલો નથી કરવો, ધણીકે ન કરવો જ છે. અને અહીંયા બેન કે કરવો છે, ધણીકે આપણે શું જરૂર છે, તારી તબિયત નથી સારી હતી તો કે ના, હું બે માણસો રાખીશ, પણ ઘર તો મોટું જોઈએ. હા, જે દેખાડો કરવો છે, બધો દેખાડો કરવો છે, એ બધું ખ્યાલ આવે છે કે હજી તો બધું આમ જાળવી રાખવું છે, કોઈ નીચે નથી પડવું. આપણે પાર્ટનરોનું યાદ કરી કરીને જોવે કે આ બધાને તો છે, આપણે કોમ્પિટિશન નહીં કરવાની થઈ જાય છે પૂજ્યશ્રી. હા, તો ના આપણે પેલા ડાયામીટર મોટો એક્સ્ટ્રા લાર્જ કરતા હોય, આપણે મીડિયમ કરતા હોય, તો પછી એક્સ્ટ્રા લાર્જ જ પહેરીશું ને, એ મોંઘું એક્સ્ટ્રા લાર્જ, હું પણ એક્સ્ટ્રા લાર્જ પહેરીશું, તારે દેખાવ ને તો થાય ખરું. અને નથી બીજાનું જોઈને જ બહુ ઈર્ષા દેખાઈ કરી નહીં કર્યો છે, બધું કઈ ખામી જ નથી રાખી, ફાલતું નહીં દેખાવા. હવે તો ડાયા થાવ, તે દાડે જ્ઞાન નહોતું અને ન હતા, અને લોકોનું જોઈ છે એટલે દુઃખ આપ્યા, દુઃખી થયા, અને કઈ સુખ તો ભોગવી નહીં. જે દાડે આપણા હાથમાં ગાડી આવી ને ત્યારે આવી ગાડી લીધી, પહેલા તો મર્સિડીઝ છે, તમે તો આવી સસ્તી લઈ આવ્યા. એ બધું જ કીધું છે, સસ્તા તમારી ગાડીઓ સસ્તી થઈ. કકડાટ કરીને આક્ષેપ આપવાનું રાખી જ નહીં રાખ્યો. હા, પણ નીકળવું છે પૂજ્યશ્રી, હવે આવું કશું નહીં. એટલા જેટલા મૂક્યા ને આક્ષેપો પાછા ફરો, અને કોઈક દાડો કહી આવો કે ના, જે છે મને સંતોષ છે, મારી હવે અસંતોષ ની દુઃખ સાબિર ગઈ ને ત્યાર પછી ઓછી થઈ છે, તમે તોફાન ના કરશો. આપડે કશું વધારે લાવવું નથી, મળે ત્યારે મળતું ત્યારે વાપરું છું. આજથી જ અત્યારે જ માફી માંગુ છું પૂજ્યશ્રી એમની, કે બહુ જ ખરેખર અત્યાર સુધી જેટલી અપેક્ષા રાખી છે. માફી માંગવા તૈયાર થયા છે, પોતાની ભૂલ લાગે છે એમને, સારું કહેવાય. ધોઈ નાખો ને ફરી, અને કોઈક દાવ કકડાટ કરતા ને પેલું યાદ છે ને, આપણે માફી માંગી હતી તો કે હા, એ પાછા ફરી જશે કે હવે નહીં કકડાટ કરવું, અને જે છે મારે ચાલશે, ચાલશે ને ફાવશે ને ગમશે ને જે છે મને, તમે છો ને બહુ થઈ ગયું, પછી બધું વસ્તુ ભલે કે ના મળે, મને હવે કઈ જરૂર નથી. બધું જ કઈ બાકી નથી રાખ્યું, એટલે કશું જ બાકી નથી રાખ્યું, એટલું બધો કકડાટ બધી વાતમાં કર્યો છે. અરે મેળવીને એમણે કેટલું બધું આપણે સપ્લાય કેટલું કર્યું છે, બધું આપ્યા પછી પણ આપણે દુખ્યા જોઈએ. હા, બધું જ આપ્યું છે. 50 લાડવા ખાઈને કહે છે તું મને ખાવા નથી દેતો, આ મને ખાવા નથી દેતો. આપણે માફી માંગો, કોઈ ઘરમાં ભેગા ના થજો, બહુ થઈને સંસાર ભોગવી લીધા. નક્કી તો કકડાટ કરીને દુઃખ આપવું નથી, મળ્યું તો વ્યવસ્થિત, ના મળ્યું તો વ્યવસ્થિત. તપ કરું છું પણ દુઃખ આપવા નથી, દુઃખ આપવું નથી, નહીં રાખો ને. ક્યારેય કોઈ પણ વસ્તુની અપેક્ષા એમાં રાખવું ને, એમના સાથની અપેક્ષા એના કરવાની. પેલા કેટલા એના ધણી 112 કિલો માં છે, તો 65 કિલો વધારે અને બ્રહ્મચર્યનું વારંવાર તમને કીધા કરો કે બ્રહ્મચર્ય પાળવું જ છે, પણ ઘરે પછી એની ભૂલ વારંવાર થયા કરે છે. પૂછોશ્રી એ ધીમે ધીમે એનું કઈ લોચો નહીં રાખવાનો, એ હિસાબ પૂરા થતા પણ સમાધાન પૂર્વક ઉકેલ લાવવાનું. મને એવું લાગે કે મારા તરફથી જ વધારે અવગુણ થયા, પણ ધીમે ધીમે ઉકેલ લાવવાનું કે આપણે આ જેટલા દ્વેષ બંધ થશે ને એટલા પછી બળતરાની ભૂખે બંધ થશે, પછી નહીં સુખ પછી જરૂર નહીં પડે બહારના સુખની. ધીમે ધીમે ઉકેલ લાવવાનું. ત્યાં સુધી આપણે ફાઇલ ટુ પર પ્રેમ, છોકરાને પ્રેમ, ઘરમાં પ્રેમથી રોક. આની કોઈ કિંમત ના મૂકો. 2-3 મહિના જે હોય એને હિસાબ પૂરા કરીશું, પણ કકડાટ કરવો નથી. ના મળ્યું તો ઝઘડીએ છીએ ને, એ ભાગ સુધારો. પૂરો ના થાય ને કકડાટ કરવો નથી, તપ કરવું છે. અને મોકો નો ફાઇલ તમે શું કામ માંથી લો છો? શુદ્ધાત્મા થઈને તપ કરો અને આ બેન મળશે ત્યારે પૂરું થશે. કકડાટ કરવો નથી. આટલો કાયદો પાડો, બધાએ આટલો કાયદો પાડવા જોઈએ. આપણો મોહ પૂરો ના થાય તો મોહ પૂરો કરવા માટે કકડાટ કરવો નથી, દ્વેષ કરવો નથી, દુઃખ આપવા નથી, તો બે સુધરશે. મોહ ઓગળશે, વ્યક્તિ જોડે પ્રેમી રહેશે. અને એમને હોય જ, એમને સંજોગ મળે એટલે પૂરી કરે જ બધી છે. આવા હોય આ લાગે નો હા તે બધું આપવાના છે. આપણા અંતરાય તૂટશે, એને ભાવે છે પણ કકડાટ કરીને મેળવ્યું નથી. શું સુખી થયા તું? કાપ લાવવાની વાત કરીને એના પછી ક્યારે મેં દાગીનો લેવા જાવ તો પૂછતી નથી. બધી છૂટ છે, એવું કોઈ વાતનું કચકચ નથી એમનું. છતાંય હજી આ ભૂખ એટલી વધતી અને શોધી રાખે. અને શું નથી પૂરું કર્યું એ દેખાડે કે નથી આ પૂરું કર્યું, બે ફટકા મારવાના. ધંધો માંડ્યો છે આપણે, અંતર મારવાનું. પછી પેલા ઢીલા થઈ જાય ને પછી પૂરું કરાવવાનું. તો પૂરું ના કરે એટલે શું પછી બે યાદ કરીને ફટકા મારવાનું. દુઃખ આપવાના આપણે બધા જ મોહ પૂરા કરવા માટે બધી રીતે દુઃખ આપવાના. થોડું તો તપાસ કરી કેટલી વસ્તુ મને આપી છે, એમને કેટલા બી છૂટ મળી ગઈ. શું કામ આપણે દુઃખ આપીએ? આમ સમજીને પણ દુઃખ ના આપો, એ બીજા હવે ના આપવું. બસ પૂછું સરસ પ્રતિક્રમણ કરીએ, નિશ્ચય કરીએ, પ્રેમથી રહીએ. घर की कहानी है, बधाने बे प्रकृति है, मोखो भोगवा है. पछी एक धणी मळ्यो, मारो धणी मारू बधुं ज पूरुं करूं छे, हूँ तो एने बधुं आपूं छुं ने, मारू सर्वस्व आपे, तारे मने सर्वस्व आप. एना ककड़ाट छे बधा. हवे समजी जाओ के ना આપણું વ્યવસ્થિત પૂરા કરાવશે. આપણો અંતરાય તૂટશે તો બધું થશે પૂરું. દુઃખ આપવા નથી. ચાલો આપણે સામાયિક ની વાત લઈએ. હાથ ચોખ્ખું કરીએ કે આ દુઃખ મોહ પૂરા ના થાય તો દુઃખ આપવા નથી, અને એની પાછળ વિજ્ઞાન સમજીએ. બધાને સમજાયું મોહ ની વાત. અને આ છે આ મોહ બધી જ બળતરા છે. આ જેટલું ઇન્ટરનેટ, ટીવી, મૂવી, આ ખાવું, ભોગવવું, પહેરવું, ફરવું, જોવું, જેટલો જેટલો મોહ પૂરો કરવા જઈએ છે ને એ સુખ આપતો જ નથી. ખરેખર બિલીફ ન હતું કે આ ફરવા જઈશું મજા આવશે. એ બિલીફ આજે ઉદયમાં આવે છે. ફરવા જાય એટલે મજા આવે, અને ફરવા જાય ત્યારે મજા આવે એટલે નક્કી કરે ત્યારથી મજા શરૂ થાય નહીં. ફરવા જાય પછી પેલું પ્રોગ્રામ પતે ને એટલે મજા પૂરી થાય, પછી આવતા કકડાટ પાછો. ત્યારે મજા મોહ ઉભા થાય કે પેલું રહી ગયું, પેલું રહી ગયું, પેલું જઈશું મજા આવશે. એને જે યોજના કરે સુખ આત્મા સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. पाचन જોવું, સાંભળવું, ચાખવું, સૂંઘવું, હડવું એ પાંચ ઇન્દ્રિયના સુખ હોતા જ નથી. મોહ છે તેથી સુખ લાગે છે. પછી આવું છે માન્યું છે માટે સુખ લાગે છે. ખરેખર મજા આવે નથી, આવતી નથી. આવે હોત ને તો ટકતી જ નથી. અને ઇન્દ્રિયોની ઇફેક્ટની પાસે સુખ માની બેઠા છે. અરે એ તો ભાઈ હમણાં પાછું જીભ કપાઈ ગઈ હોય, લાવી બળતી હોય, વાગી ગયું હોય, ચંદુ પડી ગયું હોય તો કશું સુખ ના આવે. સુખ ખાવાનું દવામાં કે છે આંખો દુખે છે, આજે માઇગ્રેન થઈ ગયું, દુઃખ સુખ ના આવે. મનમાં સળકા મારતા તો સાંભળવાનું સુખ ના આવે. એટલે બધું ડિપેન્ડન્ટ, એટલું બધું ડિપેન્ડન્ટ વાળું છે. સુખ તો આપતો જ નથી. કકડાટ કરીએ તો ફેરો ના થાય તો કપટ કરીએ. અને આ સંસારની કટમાળમાં અનંતતા તે અટવાયા છે. હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય કઈ જોતું નથી. આ સંસારના સુખો એને મળે. ખરેખર તો દાદા કે અમને ખાવાનો બોજો લાગે, ફરવા જવાનો બોજો લાગે, જો ચિત્તે બહાર જવાનો બોજો લાગે. અમારું ચિત્ત આત્માની બહાર નીકળે નહીં તો અમે ઉદય કર્મ પૂરા કરીએ. બોજો બોજો બોજો. આપણે બોજો લગાડવો નથી, પણ મોં ભણી જાય ને એટલે બોજા જ લાગે, સુખ જ ના લાગે. મોથી સુખ લાગે. આ બંગડી ભાઈને આપી હોય ફેરો તમતમ પેલાની છે ના કરીશ મારી સાથે, આ બેને તમતલાની છે તો ફેરીને ફર્યા કરે ને હવે વજન નથી લાગતું તમને, હું હારી લાગુ જ કે છે. એ મોં આપણને હારી લગાડે. હવે મોંથી આગળ સુખ છે, મોં ના હોય એને સુખ જ ના લાગે, બોજા લાગે બધા. આ જો મોં ની બળતરા સુખ સુખ નથી મળતું તો મુલકને પછી મોને પણ ઓગળશે ને પછી આત્માનું સુખ વધશે. પછી હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ભરેલા મોમાં જ્યાં જ્યાં સુકૃતિ ઉભી થાય છે તે મોહ પૂરો ન થવાથી નિમિત્તની જોડે રાગદ્વેષ થાય છે. તે સર્વ નિમિત્ત પ્રત્યેના રાગદ્વેષને જ્ઞાને કરીને ચોખ્ખા કરાય. મોહ પરિણામ સામે જુદાપણાની જાગૃતિ રાખી અણસમજણથી ઉભા થયેલા મોહને સાચી સમજણથી ઓગાળી શકાય. નિમિત્ત જોડે અભાવ દ્વેષ ન થાય તેવી સામાયિક કરવાની શક્તિ આપો. મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ મોહ કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 शुद्धात्मा च 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 शुद्धात्मा